जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में विषय हिंदी भणीशू। उसमें 11वां पाठ है एक यात्रा यह भी। इस पाठ के लेखक है रामदरस मिश्र। उनका जन्म सन 1924 ईस्वी सन में हुआ था। इस पाठ का साहित्य प्रकार है कहानी। तो आइए अब हम पाठ के बारे में जानेंगे। मैं बहुत यात्रा भीरु हूँ। यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा। अपना लेखक था एमने मुसाफरी करवानो खूब ज गमतू हतो, पण आ मुसाफरी करता करता केटलाय माणसोनो अनुभव एमने थतो हतो। सबसे बड़ी असहजता तो अनुभव होती है अंडसन किराया मांगने वाले ऑटो वाले से। એટલે કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે રિક્ષાવાળા હોય ને એ આમ પોતાના પેસેન્જરને ઓળખી જાય, જો એમને લાગે કે અજાણે માણસ છે તો વધારાનું ભાડું માંગતા હોય છે। નયે શહેર મેં કેસે કેસે લોગ મિલેંગે યહ ચિંતા ભી બની હોતી હૈ। એટલે કે આપણે કોઈક નવા શહેરમાં જઈએ ત્યારે આપણને એવી ચિંતા થાય કે અરે કેવા માણસો મળશે, મને લૂંટશે, આપણને મનમાં બીક લાગતી હોય છે એક પ્રકારની। तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया। तो आ वक्त अपना लेखक ने एक डॉक्टर ने मळवा माटे ग्वालियर जवू पड़े एम हतो। पत्री साथ थी इसलिए आश्वित बनी हुई थी। एटले कि एमना पत्नी पण साथे हता, एटले कि एमने मन में बीक हती कि हर कोईक बनाव न बने तो सारो। स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए। આમ ગાડીમાંથી ઉતરે અને રિક્ષાવાળા હતા એ પણ એમને વારેઘડી પૂછવા લાગ્યા ક્યાં જવું છે ક્યાં જવું છે। એ પ્રમાણે હમ ચૂપચાપ આગે બઢતે રહે। એક નવ યુવક ઓટોવાલા સાથ લગ ગયા। હમ કુછ બોલે બિના આગે બઢતે રહે કે ઉસકી આવાજ આઈ, બાબુજી આપ આખિર કહીં જાયેંગે હી ઓર કહીં ઓટો કરેંગે હી તો ફિર મેરા ઓટો ક્યો નહીં। ઉસકી જીદ ઓર આવાજ મેં કુછ એસી આકર્ષણ મહેસૂસ હુઆ કે મેને સ્વીકૃતિ દે દી। એટલે કે એક રિક્ષાવાળો હતો એને આપણા લેખકને કહ્યું કે તમારે ગમે ત્યાં જવું હોય હું મારી રિક્ષામાં તમને પહોંચાડી દઈશ, તમારે ગમે ત્યાં જવા માટે રિક્ષા તો કરવી જ પડશે, તો મારી રિક્ષા શા માટે નહીં। તો એનો અવાજ સાંભળીને એના પ્રત્યે થોડો પ્રેમભાવ જાગે છે લેખકને અને એની રિક્ષા જ કરાવી લે છે। વહ પ્રેમ ભરી બાતે કરતા રહ્યા ઓર હમે ડૉક્ટર કે યહાં પહોંચા દીયા। એટલે મુસાફરી દરમિયાન પેલો રિક્ષાવાળાની એવી આદત હોય છે કે આપણી સાથે વાતે વળગી ગયા પછી એના ઘરની પણ વાતો કરવા લાગતા હોય છે। ઉસકે દ્વારા બતાએ વાંછિત પૈસે દેકર ડૉક્ટર કે ઘર હી કોલ બેલ બજાઈ, જ્ઞાત હુઆ કે ડૉક્ટરને ક્લિનિક કી જગહ બદલ દી હૈ। હવે લેખક પહોંચે છે પણ એમને ખબર નહોતી હતી કે આપણા ડૉક્ટરે જ્યાં જઈએ છીએ ડૉક્ટરના ઘરે તો એમને પોતાનું ડૉક્ટરના ક્લિનિક પર તો એમને પોતાનું ક્લિનિક બદલી નાખ્યું હતું, સ્થળ બદલી નાખ્યું હતું। ઓટોવાલા બિના હમારે કહે હમારા ઇંતજાર કરતા રહ્યા હતા। હમે નવી જગહ પહોંચા દીયા, મેને પૂછા કિતને પૈસે દે દો, બાબુજી જો ઈચ્છા હો દે દીજે, વૈસે ડૉક્ટર કે ઘર સે યહાં તક કા કિરાયા તો અતિરિક્ત હો ગયા હે ના। એટલે કે પેલા રિક્ષાવાળાને કહ્યું કેટલું ભાડું આપીએ, ત્યારે પેલા રિક્ષાવાળાએ માનવતા બતાવી અને કહ્યું કે તમારે જે આપવું હોય તે આપી દો। ઉસને પૂછા બાબુજી યહાં સે કહાં જાયેંગે, મેને હોટલ કા નામ બતા દિયા ઓર કહા ભાઈ તુમ જાઓ યહાં દેર લગ સકતી હૈ। એટલે કે આપણા લેખકને ડૉક્ટરના ક્લિનિક સુધી ફરીવાર પહોંચાડી દીધી, જે નવી જગ્યાએ ક્લિનિક ખુલ્યું હતું તે જગ્યાએ, અને ત્યાંથી હોટલ સુધી પણ પહોંચાડી દે છે। ત્યારે લેખકને પૂછે છે કે હવે તમારે ક્યાં જવાનું છે, ત્યારે લેખકે કહ્યું કે તું અમારી ચિંતા ન કર અમે જતા રહીશું। વહ કુછ બોલા નહીં, હમ ડૉક્ટર કે પાસ ચલે ગયે। ઘંટાભર બાદ નિકલે તો દેખા વહી ખડા થા। અબ હમે મહેસૂસ હોને લગા થા કે યહ ઓટોવાલા કુછ ઓર હૈ, વહ હમારે ભીતર ઘર કરતા ગયા। હોટલ પર છોડ કર ઉસને પૂછા ફિર કબ આઉં। એટલે કે આપણા લેખક હતા ડૉક્ટરની પાસે ચેકઅપ કરાવવા માટે ગયા હતા, બધું કામ પતી ગયા પછી બહાર આવે છે તો આ રિક્ષાવાળો ત્યાં જ ઊભો હતો। ત્યારે લેખકને પણ એવો અનુભવ થાય છે કે આ રિક્ષાવાળો છે ખૂબ જ સારો છે।
यानी आप शहर में घूमने फिरेंगे ना, आपको जहाँ जाना होगा ले चलूँगा। वैसे यहाँ कब तक है? એટલે પેલા લેખકને પૂછે છે કે તમારે ગમે ત્યાં ફરવા જવું હોય મને ફોન કરજો, હું આવી જઈશ। કલ શતાબ્દી સે લોટેંગે, તો આપકો ઘુમાને કે લીએ કબ આ જાઉં? ભાઈ આજ તો થક ગયે હે, આરામ કરેંગે, કલ ઘુમેંગે। ઠીક હૈ બાબુજી, યહ રહા મેરા મોબાઈલ નંબર, મુજે ફોન કરકે બુલા લીજીએગા। અરે તુમને અપના નામ તો બતાયા હી નહીં। મોહન। મોહન અચ્છા નામ હૈ। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया। आ रीते पेलो मोहन हो रिक्शावाड़ो एने पोतानो नंबर लेखक ने आपी दे छे अने बीजा दिवसे फरवानी शुरुआत पण थई जाय छे। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया, मुझे बाबूजी और पत्नी को अम्मा से संबोधित करता रहा। घुमाकर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया। वह बहुत संकोच के साथ आया। चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई। पत्नी ने पूछा, बेटे तुम ग्वालियर के हो? लेकिन बदो फरवानी जगह हो, फरी ले पछी होटल पर आवे छे। अने लेखके पोताना रूम में पण एने बोलावे चा पानी करवा माटे। पछी पोताना घरनी बधी वातो थाय छे अने एकदम सवाल पूछी बेसे छे के तू ग्वालियरनो छे? नहीं अम्मा, मैं मूलतः आगरा का हूँ, यहाँ आना पड़ गया। हमें लगा कि वह यह कहते कहते कुछ भर आया था, लेकिन हृदय हतु भराई आवी हतु, इसलिए चुप रहे। लेकिन वह स्वयं बोलने लगा, आगरा में अपना घर है, माँ बाप तो बचपन में ही गुजर गए, बड़े भाई ने मेरी परवरिश की, भाई वकील है, मैं भी बीए पास हूँ, कोई नौकरी खोज रहा था कि। लेकिन पोताना परिवार ने बधी ज सत्य हकीकत घटना थी कही दी थी। एक चुप्पी से छा गई, बधु शांत वातावरण थी गयु। हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है, उसे छेड़ा नहीं, किंतु उसने फिर कहना शुरू किया, मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था। एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई। बहदवास भी विद्यार्थी हुई, मोहन मुझे बचा लो। એટલે કે એકવાર હું જતો હતો અને એક છોકરી ગભરાતી ગભરાતે મારી પાસે આવી અને મને કહેવા લાગી કે મને મોહન બચાવી લે। ક્યું ક્યા હુઆ? મેરે બાપ એક અધેડ કે સાથ મુજે બેચ રહે, મેં કુએં મેં ગિર કર જાન દે દૂંગી, કિંતુ ખુસડ અધેડ કે સાથ નહીં જાઉંગી। એટલે કે મારા માતા પિતા છે, એક મોટી ઉંમરની વ્યક્તિ સાથે મારા લગ્ન બળજબરીથી કરાવવા માગે છે, હું એની સાથે લગ્ન કરવા માંગતી નથી। મેં બહુ અસમંજસ મેં પડ ગયા, ક્યા કરું, કર ભી ક્યા સકતા હું, મુજે લગા કે સ્ટેશન ચલના ચાહીએ, વહાં ઉસે લે ગયા ઓર થાનેદાર સે હકીકત બયાન કી। વે કુછ ઓર સોચતે રહે કે ક્યા કિયા જા સકતા હૈ। એટલે કે આ મોહન હોય છે, છોકરીને લઈને પોલીસ સ્ટેશને જાય છે અને ત્યાં જઈને એને ખબર પડે છે, થાનેદાર સાહેબ બોલે ઇસકી FIR લિખ કર ઇસકે માં બાપ કો હવાલાત મેં બંધ કર દેતા હું, લેકિન ફિલહાલ ચિંતા ઇસ લડકી કી હૈ કે આખિર ઇસકે લીએ ક્યા કિયા જાય। હવે થાનેદાર હતા, પેલા પોલીસવાળા, એમણે કહ્યું કે આના મા બાપને હું પકડીને પોલીસ સ્ટેશન પૂરી તો દઉં, પણ આ છોકરીને પછી ક્યાં મૂકવી એની ચિંતા પણ થાય છે। તો બોલે તું ઇસે શાદી સોરી એક છોટી સી ચુપ્પી કે બાદ એકાએક બોલે તુમ્હારી શાદી હો ગઈ હૈ? મેને ન મેં સિર હિલાયા। પહેલાં પોલીસવાળાએ પૂછ્યું મોહને કે તારા લગ્ન થઈ ગયા છે? તો મોહન હોય છે ના પાડે છે કે ના, મારા લગ્ન થયા નથી। તો બોલે તું ઇસસે શાદી ક્યો નહીં કર લેતે? પેલા પોલીસવાળાએ કહ્યું કે તું જાની સાથે લગ્ન કેમ નથી કરી લેતો? મેં તો ઇસ આકસ્મિક પ્રસ્તાવ સે ચકરા ગયા, કિંતુ કુછ પલ બાદ લગા કે ઇસમેં બુરાઈ ક્યા હૈ? મેને કહા સર ઇસે તો પૂછ લીએ। પેલું મોહન હોય છે પોલીસવાળાને કહે છે કે મારી તો હા છે, પણ આ છોકરીને તમે પૂછી લો ને, શું એ મારી સાથે લગ્ન કરવા માગે છે કે નથી માંગતી।
थानेदार ने उससे पूछा तो उसने स्वीकृति सूचक सिर हिला दिया। लेकिन क्या मोहन बाबूजी, लेकिन यह भी भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी है। फिर એટલે કે મોહન હોય છે, પેલા પોલીસવાળાને કહે છે કે મારા ભાભી છે એમની બહેનની સાથે મારા લગ્ન કરાવવા માગે છે અને બધી વાત નક્કી થઈ ગઈ છે, તો હવે હું શું કરું? ફિર બાબુજી મેને સોચા ભાભી કી બહેન સે તો કોઈ ભી આદમી અચ્છા આદમી શાદી કર લેગા, વહાં કોઈ સંકટ નહીં હૈ, લેકિન ઇસ લડકી કી તો જિંદગી ખતરે મેં હૈ। લડકી સુંદર ભી હૈ, પરિચિત ભી, ઓર સબસે અહમ બાત કી યહ वह संकट में है, इससे विवाह करना प्रीतिकर भी होगा और मानवीय भी। लेकिन એટલે પેલો મોહન હોય છે રાજી થઈ જાય છે કે હું એની સાથે લગ્ન કરીશ તો એની સાથે અન્યાય નહીં થાય। ફિર લેકિન હા, અબ સમસ્યા યહ કે વિવાહ એકદમ તો ન હો જાયેગા, યદિ લડકી ઘર ગઈ તો ફિર વહી બેચ દીએ જાને કા સંકટ, મેં સાથ લે જાઉં તો ભૈયા ભાભી તો નારાજ હોંગે હી, ઇસકે માં બાપ મેરે ઉપર લડકી ભગાને કા કેસ કર દેંગે। જબ મેને થાનેદાર કે સામને યહ સમસ્યા રખી તો વે બોલે કુછ દિન કે લીએ ઇસે નારે નિકેતન મેં રખવા દેતા હું, લડકી સે માં બાપ કે ખિલાફ શિકાયત લિખવા કર રખ લેતા હું। થાનેદારે બધા જ રસ્તા કાઢીને રાખ્યા હતા અને એ પ્રમાણે કામ કર્યું। 15 દિન બાદ ઉન્હોને મંદિર મેં ઉસે મેરી શાદી કરવા લી, એટલે કે 15 દિવસ પછી એ છોકરીના સાથે આ પોલીસવાળાએ એના લગ્ન કરાવી આપ્યા। મેને કહા મોહન એસે થાનેદાર કહાં હોતે હૈ, મુજે તો ઇસ ઘટના પર વિશ્વાસ હી નહીં હો રહા હૈ, લગતા હૈ કથા સુન રહા હું। પેલા લોકો હોય છે જાણે કે વાર્તા સાંભળતા હોય ને એવું લાગતું હતું। આપ સહી કહ રહે બાબુજી, લેકિન યહ થાનેદાર કવિ ભી હૈ, કવિ સંમેલનો મેં કવિતાએ પઢતા હૈ ઓર ઇસકી કવિતાએ માનવીય સંવેદના સે ભરી હોતી હૈ, એટલે કે આ પોલીસવાળો હતો, પોલીસની સાથે સાથે એક કવિ પણ હતો। કવિ સંમેલન જ્યારે પણ યોજાય છે ત્યારે પોતાની કવિતા ગાઈને બધાને સંભળાવે છે। હા તબ ઠીક હૈ ભાઈ, હર ક્ષેત્ર મેં કોઈ ને કોઈ મસીહા દિખાઈ પડ હી જાતા હૈ, હા તબ યહ કી મેરે ભાઈ ભાભી મુજસે ખફા હો ગયે ઓર હમે ઘર સે નિકાલ દિયા, એક તો મેને ઉસકી સાલી સે શાદી નહીં કી, દૂસરે જિસ લડકી સે કી વહ કિસી ઓર જાતિ કી હૈ। એટલે કે આપણે આ લેખક હતા એમને તો થોડુંક મુશ્કેલી પડી, કેવી મુશ્કેલી કે પોતાના ભાઈની સાડીની સાથે લગ્ન કરવાના હતા એટલે એની સાથે લગ્ન ન કરે એટલે ભાઈ લોકોએ એને ઘરની બહાર કાઢી મૂક્યો, અને જે છોકરી સાથે લગ્ન કર્યા એ બીજી જ્ઞાતિની હતી। તો તુમ લોગ ગ્વાલિયર આ ગયે? હા બાબુજી, આગ્રા મેં હમારા નિભા હોના કઠિન થા, પરા એ શહેર મેં ભલે હી કોઈ અપમાનજનક અપનાપણ ન હો કિંતુ યહ અપરાયપણ ઉસ અપનેપણ સે અચ્છા હૈ ના, જો દિન રાત અપ્રીતિકર વ્યવહાર બનકર તન મન કો ઉદ્વિગ્ન કરતા રહે। એટલે પેલા લોકોએ કહ્યું કે અહીંયા આપણા કોઈ જાતનો, હા પેલા મોહને આપણા લેખકને કહ્યું કે અમે અહીંયા આવી ગયા કારણ કે અહીંયા અમને કોઈ જાતની મુસીબત ન હતી માટે। હા સહી કહ રહે હો, તો યહાં કોઈ નોકરી તો રખી નહીં થી, બસ ઓટો કા દામન થામ લિયા ઓર ઉસી કે સહારે ચલ રહા હું। એટલે કે અમે ગ્વાલિયર તો આવી ગઈ, મારા માટે કોઈ નોકરી તો તૈયાર ન હતી, મેં રિક્ષા પકડી અને ચલાવવાનું કામ ચાલુ કરી લીધું। કવિતાએ લિખતે રહેતે હૈ, વાસ્તવ મેં તુમ બહુત બડે બડે હો મોહન, બડે બડે લોગ તો નારી હિત મેં બડે બડે લેક્ચર દેતે હૈ, લેખ કવિતાએ લિખતે રહેતે હૈ કિંતુ અપને વ્યવહાર મેં નહીં ઉતારતે, લેકિન તુમને તો બહુત સહજ ભાવ સે એક લડકી કો દુર્દશાગ્રસ્ત હોને સે બચા લિયા ઓર અપને જીવન કે સાથ ઉસે સન્માનપૂર્વક લગા લિયા। લેખક હોય છે આ મોહનના વખાણ કરે છે કે તું તો બહુ સારો વ્યક્તિ કહેવાય, બીજા બધા હોય છે મોટી મોટી વાતો કરે છે પણ પોતાના જીવનમાં ઉતારતા નથી, પણ તે એવું કરીને બતાવ્યું એટલે કે તું બહુ સારો છે। બાબુજી ઇસ કાર્ય સે મુજે કોઈ ભી બહુત સંતોષ
मुझे भी बहुत संतोष मिला। मैंने तो एक बार उसका उद्धार किया, किंतु वह तो प्रायः मुझे संकटों से उबारती रहती है। मौन की यह कहानी हम पर छा गई और वह हमारे मन में कितना बड़ा हो गया। गाड़ी का समय हो रहा था। मोहन हमें लेकर स्टेशन आ गया। उसे मैं 500 रुपये का नोट देने लगा। वह बोला, रहने दीजिए बाबूजी। अरे यह तुम्हारा पारिश्रमिक है, कोई दान थोड़े ही दे रहा हूँ। लेकिन लेखक था इन्हें 500 रुपया भाड़ू आपे छे, पण आ मोहन हो छे लेतो नथी। त्यारे आपड़ा लेखक कहे छे कि आ तो तारा मेहनतनू फल छे, तारे लेवुं ज पड़शे। बाबूजी मैंने माँ बाप का प्यार नहीं पाया। कल से ही लग रहा है कि मुझे माँ बाप मिल गए हैं। इस सुख के आगे पैसे का तो कुछ भी मोल नहीं है। पैसा तो और लोगों से कमा ही लेता हूँ। इन पेलो मोहन हो कहे कि मारे माता पिता ने प्रेम जोई तो हो ये मने तमारा द्वारा मड़ियो छे, लेकिन पैसा तो बीजा लोगों पास थी पर कमाई लईश। बेटे लेकिन मेरी भी तो सोचो, मैं बेटे का शोषण कैसे कर सकता हूँ। लेकिन यह तो बहुत है, इतना लूँगा तो आपका शोषण हो जाएगा। यह कहकर वह 500 का नोट लेकर 300 वापस करने लगा। पहला हो छे पैसा लेवर देवानी व्यवहार करे छे। बोलो मुझे इतना पराय न कीजिए बाबूजी। हाँ जब भी ग्वालियर आइएगा मुझे बुला लीजिएगा। मेरा फ़ोन नंबर तो आपके पास है ही, लेकिन मेरी एक शर्त है। वह क्या बाबूजी? ये 500 रुपये चुपचाप तुम्हें लेने ही पड़ेंगे। लेखक हो पर थोड़ा जिद्दी स्वभाव ना हो, ये 500 रुपये आपने जपे छे। उसने 300 रुपये अपनी जेब में रख लिए। जैसे कह रहा हूँ यह शर्त कैसी आपके यह कैसी शर्त आपने रख दी बाबूजी। कुछ क्षण बाद बोला, बाबूजी आपका फ़ोन नंबर तो मेरे फ़ोन पर आ गया है, कभी कभी फ़ोन करता रहूं क्या? पेलो हो मोहन बहुत सारो हो, फोन करवानी परमिशन पर मांगी ली थी कि तमारो नंबर तो मारी पास है, क्यारेक क्यारेक मने तमारी याद आवे तो हूँ सामेथी तमने फ़ोन करी शकू छूँ। हाँ हाँ भाई शौक से मुझे अच्छा लगेगा, लेकिन आपका नाम तो मैंने पूछा ही नहीं। मैं हूँ सत्यकेतु और पत्नी है कामना। इतने कि अपना लेखक था एमने पोतानु नाम बतावे छे सत्यकेतु और एमने पत्नी नो नाम हतु कामना। और जब हम स्टेशन के अंदर जाने लगे तब वह आँखें में न जाने कितना अपनापन लिए हमें निहारता रहा। लेकिन लेखक हो जहाँ सुधी रेलवे स्टेशन में अंदर जाए त्यारे आ मोहन होने सामने सामने जोई रहे छे पोताना पणाना भाव थी, तो बहुत सरस मजानी वार्ता छे। हवे नोटबुक नी अंदर तमारे शब्दार्थ अने एनो स्वाध्याय सारा अक्षरे लखवानो रहेशे। नेक्स्ट लेक्चर में फरीवार मळीशुं, त्यां सुधी आवजो। जय श्री कृष्ण।